નમસ્કાર, આજે આપણે કાજુ કતરી બનાવવાની રીત શીખીશું. આ માટે 3 તાલની ચાસણી તૈયાર કરીશું. 125 ગ્રામ ખાંડ લઈશું અને 100 ml પાણી ઉમેરીશું. ઈચ્છા હોય તો ચપટી કેસર પણ નાખી શકાય. ધીરજ પૂર્વક હલાવતા રહેવું, કારણ કે 3 તાલની ચાસણી બનતા વાર લાગે છે. હવે 250 ગ્રામ કાજુનો પાવડર લઈશું. કાજુનો પાવડર બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મિક્સરને વધુ વાર ચલાવવું નહીં, શક્ય હોય તો પલ્સ બટનનો જ ઉપયોગ કરો. અડધી ચમચી ઘી એડ કરી દઈશું. હવે આ મિશ્રણને સહેજ ઠંડુ થવા દઈશું. મિશ્રણ થોડું ગરમ છે, પણ ત્યારે તેને હાથમાં લઈ પીંડો વાળી લેવો જરૂરી છે. હવે પીઝાના રોટલા જેવો પાતળો રોટલો તૈયાર કરીશું. હવે કાજુ કતરીને ડાયમંડ શેપમાં કટ કરી લઈશું. હવે પીસ અલગ કાઢી લેશું. સ્વાદિષ્ટ કાજુ કતરી તૈયાર છે. બજારમાં મળતી કાજુ કતરીમાં ચાંદીનો વરખ હોય છે, પણ આપણે તેનો ઉપયોગ કરેલ નથી, કારણ કે તે શુદ્ધ શાકાહારી ગણાતા નથી.